नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात में विज्ञान विषय में अठारमो पाठ दूषित पाणीनी वार्ता एना भाग बे विषे जोईए। आग आप बात करी कि दूषित पाणी है ये शरीर की अंदर घना बदा जो रोगों ये रोगों फैलाव करे छे। एना थी आपड़े बेचैनी चक्कर आवा झाड़ा उल्टी थवा अने खास हमणा जे हवे जे उनाळामां ताजेतरमां पाणीनी तंगी सर्जाशे अने त्यारबाद जे गंदू पाणी पीवाथी कॉलेरा मर्डो ने टाइफॉइड जेवी जे समस्याओ सर्जाशे ए हवे पछी सर्जाशे। एटले पाणीने मूळ शुं थाय के वरसाद ओछो आवे एटले पाणीनी अछत सर्जाय अने पाणीनी अछतना कारणे तमारे आवुं गंदू पाणी लोकोने पीवू पड़े छे। आगळ आपणे वात करीए ने ए प्रमाणे एम कहे छे के 1 बिलियन एटले के 1 अबज जेटला लोको आ रीते गंदू पाणी पीवे छे अने स्वास्थ्य संबंधित समस्याओ सर्जाय छे। तो हवे जे प्रदूषित पाणी छे, दूषित पाणी छे, एना ट्रीटमेंट एटले के एना सारवार माटे शुं करी शकीए, तो एना माटे वेस्ट वॉटर ट्रीटमेंट प्लांट आवे छे, जे दरेक जग्याए वेस्ट वॉटर ट्रीटमेंट प्लांटनी सगवड़ आ रीते सरकार द्वारा करवामां आवे छे। एना अंदर लाखों કરોડ રૂપિયો એના અંદર ખર્ચવામાં આવે છે અને દર વર્ષે સરકાર આ રીતે એની ગ્રાન્ટ પણ આપતા હોય છે। તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એટલે કે ગંદા પાણીની સરવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ વિશે આપણે સમજવાનું છે કે વેસ્ટ વોટર ગંદા પાણીના સરવાર માટેના કયા કયા તબક્કાઓ છે અથવા કઈ રીતે એને શુદ્ધ બનાવી શકાય એના વિશે આપણે જોઈએ કે પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે। પ્રદૂષિત પાણીના સારવારમાં પ્રદૂષિત પાણીની સારવારમાં એના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે। આજે આ પ્રદૂષિત પાણીની સારવારની અંદર આ શુદ્ધિકરણની પ્રક્રિયાની અંદર ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ એટલે કે જે કેમિકલ્સ દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ પણ થઈ શકે છે। ભૌતિક ક્રિયાઓ એટલે જે અલગ અલગ ઘટકો છે એમાં જૈવિક ઘટકો ઘણી વખતે શું કરે છે કે ભાઈ ઘણા વખતે એવા બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયા છે પાણીને શુદ્ધ કરતા હોય છે, એ જૈવિક ઘટકો દ્વારા પણ આ રીતે પાણીનું શુદ્ધિકરણ થતું હોય છે। જોઈએ એની અંદર પાણીના શુદ્ધિકરણ માટેના અલગ અલગ તબક્કાઓ છે। એમાં પહેલો તબક્કો એમ કહે છે કે ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે, નાની નાની જાળીઓ ગોઠવેલી હોય, બહુ નાની નાની આપણે એમ કહે છે કે જે જમલા જાળી કહે છે એ ટાઈપની નાની નાની જે જાળીઓ છે એ જાળીઓ બાર સ્ક્રીન છે યાંત્રિક ફિલ્ટર કહે છે એની અંદર ગોઠવવામાં આવે છે। આથી મોટી વસ્તુઓ જેવી રીતે કે ચીથરા છે એટલે કે કપડાં જે ફાટેલા ગંદા કપડાં છે, પછી લાકડીઓ છે, પ્લાસ્ટિકના પેકેટ છે અને હાથ રૂમાલ, આ બધું એના અંદર એ બાર સ્ક્રીન અથવા જે યાંત્રિક ફિલ્ટર છે એની અંદર ફસાઈ જાય છે, બરાબર છે। તો એ ગંદા પાણીને બાર સ્ક્રીનમાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે, બાર સ્ક્રીનમાંથી પસાર કરવું, ગંદા પાણીને આ રીતે બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે। ત્યારબાદ બીજા તબક્કામાં શું કહે છે, પછી ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે। અવસાદન એટલે કચરો નીચે બેસી જાય, કચરાને નીચે બેસાવવાની જે ઘટના છે એને અવસાદન કહે છે। તો ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે, અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે, એકદમ ફાસ્ટ પાણી ના જાય, જો એકદમ ઝડપી પાણી જાય તો જે પાણી ઉપરના સ્તરથી શુદ્ધ પાણી નીકળી જાય જે કચરો છે ને ધીમે ધીમે નીચે બેસે એટલે ત્યાં પાણીનો ફ્લો છે અથવા પ્રવાહ છે ધીમો કરવામાં આવે એટલે એની અંદરથી રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થઈ જાય છે। અવસાદિત નીચે ભોય ઉપર, તળિયા ઉપર જે ત્યાં ટાંકું બનાવેલું હોય અથવા ટાંકા જેવો જે ઊંડો ખાડાવાળો ભાગ બનાવે ને ત્યાં પાણી બેસી જાય છે, તો ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવાનું છે। બીજો તબક્કો એમ કહે છે ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવું, ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવું। ત્યારબાદ શું કહે છે, ત્યાર પછી પાણીને મોટા ટાંકામાં લઈ જવામાં આવે છે, બહુ મોટા પ્રમાણમાં અહીં આપણે બનાસકાંઠામાં જે ધરોઈ
ડેમ છે, ધરોઈ ડેમની અંદર સતલાસણા બાજુમાં ગામ છે ને, ત્યાં આવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ત્યાં વેસ્ટ વોટર નથી આવતું, જે એમ કહે છે કે ડેમનું જ પાણી આવે છે, પણ એની અંદર પણ નાના નાના કાંકરા છે, અશુદ્ધિઓ હોય અથવા ઢોરને પશુઓ મરી ગયા હોય ને, તો એવા પાણીને પણ ત્યાં શુદ્ધ કરવામાં આવે છે. એટલે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે, એમ કે મોટા ટાંકામાં લાવવામાં આવે, જે ટાંકું છે એ વચ્ચેના ભાગથી આમ ઢળેલું હોય, આમ ઢળતું હોય, સેન્ટરમાં લાવવાને વચ્ચે ભાગથી આમ ચારે બાજુ આમ ઢળતું હોય ને, શંકુ આકારનું એવી રીતે ઢળતું હોય છે. તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે. એ ભાગની અંદર ઘન જેવા જે ઘન કચરો છે, એ કચરો મધ્ય ભાગની અંદર તળિયે બેસી જાય છે, જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે. સ્ક્રેપર એટલે કચરો દૂર કરવાનું સાધન, એને સ્ક્રેપર દ્વારા, જે સ્ક્રેપર પણ એ રીતે ઇલેક્ટ્રોનિક યાંત્રિક રીતે જ ગોઠવાયેલું હોય છે, એ સ્ક્રેપર દ્વારા વારંવાર એ ઘન કચરાને દૂર કરવામાં આવે છે. એને કાદવ કહે છે, સ્લગ. એટલે પાણીને મોટા ટાંકામાં લઈ જઈને ત્યાંથી સ્ક્રેપર દ્વારા કાદવ દૂર કરવામાં આવે છે. એ સ્ક્રેપર દ્વારા આ રીતે પાણીમાંથી કાદવ દૂર કરવામાં આવે. પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોની સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે. તમને ખબર છે કે આ જે ગંદુ પાણી છે, આગળ વાત કરી હતી કે રસોડાનું જે ચરબીયુક્ત પાણી અથવા તેલયુક્ત જે પાણી છે, એ પાણીને આ રીતે સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં, ગંદા કચરાને દૂર કરવામાં આવે છે. અને આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી બનાવવામાં આવે છે. અને આ રીતે ટ્રીટમેન્ટ એટલે પ્રક્રિયા પામેલ જે સિસ્ટમ દ્વારા પ્રક્રિયા પામેલ પાણી છે, એને પણ સ્વચ્છ પાણી બનાવવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે સ્ક્રેપર દ્વારા દૂર કરેલો કાદવ છે, એને અલગ ટાંકામાં લઈ જવામાં આવે. કાદવ છે એ કાદવનો પણ ઉપયોગ કરવામાં આવે. જો તમે વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ પાણી છે, વેસ્ટ પાણીમાંથી મળેલી જે વેસ્ટ વસ્તુ છે, એનો પણ બેસ્ટ ઉપયોગ કરવામાં નથી કહેતા, વેસ્ટમાંથી બેસ્ટ. એ રીતે વેસ્ટમાંથી બેસ્ટ જે પદાર્થ છે, એ પદાર્થ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સ્ક્રેપર દ્વારા દૂર કરેલો જે કચરો છે, એને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે. અજારક બેક્ટેરિયા કે સ્ક્રેપર દ્વારા ગંદા પાણીનું અજારક બેક્ટેરિયા દ્વારા ઓક્સિજનની ગેરહાજરીમાં જે બેક્ટેરિયા પોતાનું શ્વસન કરે છે, એ સ્ક્રેપર દ્વારા ગંદા પાણીનું અજારક બેક્ટેરિયા દ્વારા એમ કહે છે કે વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે. બાયોગેસ રાંધણ બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. આપણા ઘરમાં જે ગેસ આવે છે ને, એ પ્રમાણે બાયોગેસ, આ રીતે જે કાદવ કિચડ અથવા જે ગંદા પાણી છે, એમાંથી જે ઉત્પન્ન થતો ગેસ છે, એને બાયોગેસ કહે છે. એ બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ આગળ ચોથા નંબરની ઘટનામાં શું કહે છે કે શુદ્ધિકરણ પામેલ પાણીમાં એરેટર દ્વારા હવા, એરેટર એટલે ઉમેરવું, એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે. શુદ્ધ કરેલું પાણી છે અથવા શુદ્ધિકરણ પામેલ પાણી છે, એ પાણીમાં એરેટર દ્વારા, એરેટર એટલે અંદર ઉમેરવું, એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે. તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિશ્ચય પદાર્થોનું વિઘટન કરે છે. એરેટર દ્વારા જ્યારે હવા એની અંદર પસાર કરવામાં આવે, એટલે એમાં બેક્ટેરિયા હોય છે, ગંદા પાણીની અંદર બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા પોતાનો વૃદ્ધિને વિકાસ કરી એની અંદરથી જે મળ છે, પછી ખોરાકનો કચરો છે એટલે કે એઠવાડ છે, પછી સાબુયુક્ત જે ચિકાસવાળો છે એ સાબુયુક્ત કચરો, અને બીજા અનિશ્ચય પદાર્થો જે આપણે વ્યક્તિઓ માટે હાનિકારક છે, આ અનિશ્ચય પદાર્થોનું વિઘટન એ બેક્ટેરિયા દ્વારા થાય છે. અને આ રીતે ગંદા કચરાની અંદર બેક્ટેરિયા રહેલું હોય છે. અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે. કે અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા એટલે જે પાણીની અંદર રહેલા હોય, જેને નરી આંખે ન જોઈ શકાય, એવા જે બેક્ટેરિયા છે એ ટાંકામાં તળિયે એકઠા થાય છે. જે ટાંકામાં તળિયે એકઠા થયેલા બેક્ટેરિયા છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે. જેને શું કહે છે? ક્રિયાશીલ કાદવ. તળિયામાં એકઠા થયેલા બેક્ટેરિયા એ તળિયામાં એકઠા થયેલા જે બેક્ટેરિયા છે એ
જેને ક્રિયાશીલ કાદવ કહે છે. શું કહે છે? ક્રિયાશીલ, જેનો ઉપયોગ, આ કાદવનો ઉપયોગ લઈ શકાય એવા ક્રિયાશીલ કાદવ કહે. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે. જે ક્રિયાશીલ કાદવમાં થોડું પાણી હોય ને, એ પાણીને થોડુંક દૂર કરવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં 97% પાણી હોય છે. જે ક્રિયાશીલ કાદવ છે એમાં 97% પાણી છે. હવે પાણીને રેતી, સુકવણી, પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. જે કાદવ છે એ કાદવની અંદર 97% પાણી હોય છે. કાદવમાં 97% ભાગ પાણી હોય છે અને એની અંદરથી, કાદવમાંથી રેતી સુકવણી પાથરી, જે એમ કહે છે કે રેતીની સુકવણીની એક પથારી બનાવવામાં આવે છે અથવા મશીન દ્વારા આ રીતે પાણીને દૂર કરવામાં આવે. કાદવ ઉપરથી વધારે પાણી ન કરી શકાય એટલે એના માટે કાદવમાંથી પાણી કાઢવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સુકાયેલા કાદવ ખાતર તરીકે ઉપયોગ થાય છે. પાછો આ સુકાયેલો કાદવ છે એનો ખાતર તરીકે એનો ઉપયોગ થાય છે. સુકાયેલા કાદવનો આ રીતે ખાતર તરીકે ઉપયોગ થાય છે. છેલ્લે, પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો, નિલંબિત દ્રવ્યો હોય છે. આ જે પ્રોસેસરવાળું પાણી છે, પ્રોસેસરવાળું પાણી કહે છે, એ પ્રક્રિયા પામેલ અથવા પ્રોસેસરવાળું પાણી છે એની અંદર ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો, એટલે પાણીમાં ઓગળેલા જે દ્રવ્યો હોય છે, હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે. અને આ રીતે પ્રોસેસ પામેલું પાણી, જે અંતે વધેલું જે પાણી છે, એને સમુદ્ર, તળાવ, નદી કે સરોવરની અંદર એને છોડવામાં આવે છે અને કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે. અને આ રીતે જે કુદરત છે એને એકદમ શુદ્ધ કરી દે છે. કેટલીકવાર પાણીને ક્લોરિન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરીને તેને જંતુમુક્ત કરવામાં આવે છે. ઘણીવાર પાણીની અંદર એમ કહે છે કે કેટલીકવાર પાણીમાં ક્લોરિન અને ઓઝોન પસાર કરીને જંતુમુક્ત કરવામાં આવે છે. ઓઝોન વાયુ છે અને ક્લોરિન પણ વાયુ છે. એ ઓઝોન વાયુ અને ક્લોરિન વાયુ એની અંદર પસાર કરીને એને જંતુમુક્ત કરવામાં આવે છે. તો આ રીતે આ જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે, ઘણી મોટી ટ્રીટમેન્ટ છે. આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો, એની અંદર સીવેજ છે, બાર સ્ક્રીનની અંદરથી પાણીને પસાર કરવામાં આવે છે. અવસાદન ટાંકીની અંદર રેતી, કાંકરી એની અંદરથી દૂર કરી શકાય છે. ત્યારબાદ એને અવસાદન એટલે પ્રાથમિક અવક્ષેપણ માટે એને બીજા મોટા ટાંકામાં લઈ જવામાં આવે છે. પછી એ વચ્ચેના ટાંકા છે ત્યાં પાણી જાય એટલે ત્યાં તળિયે અશુદ્ધિ બેસી જાય છે. પછી એની અંદરથી એરેટર દ્વારા હવા પસાર કરવામાં આવે અને એરેટર દ્વારા હવા પસાર કરતાં એમાં દ્વિતીય અવક્ષેપણ ટાંકી સુધી લઈ જવામાં આવે. ત્યારબાદ સ્વચ્છ પાણી એની અંદર ઉત્પન્ન થાય છે. પછી આ જે વચ્ચેનું જે મોટું જે ટાંકું છે ત્યાં સ્લગ એટલે કે કાદવ ભેગો થાય. એ કાદવની અંદરથી જે બેક્ટેરિયા છે, ઘન કચરો કહે છે, એ ઘન કચરાની અંદર બેક્ટેરિયા છે એ પોતાની રાસાયણિક પ્રક્રિયા કરીને એમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે. અને એ બાયોગેસમાં જે છેલ્લો વધેલ કચરો છે એનો ખાતર તરીકે, અહીંયા લખ્યું હતું, બાયોગેસનો ખાતર તરીકે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ જે સ્વચ્છ પાણી છે એની અંદર ક્લોરિનેશન કરી અને એમ કહે છે કે ક્લોરિનેશન અથવા ઓઝોન વાયુ મુક્ત કરીને પાણીને સ્વચ્છ બનાવવામાં આવે. અને આ રીતે કુદરતની અંદર એટલે કે જે નદી, તળાવ, સરોવર, જે જળાશય છે એની અંદર આ રીતે પાણી છોડવામાં આવે અને જે પાણીને એમ કહે કે અતિશુદ્ધ પાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો સમજાવો. એક પ્રશ્ન એવો પૂછાય છે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં વપરાતા બાર સ્કીનના કાર્યો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની અંદર વપરાતા બાર સ્કીનના કાર્યો કયા કયા છે? તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા પાણીને બાર સ્કીનમાંથી પસાર કરવામાં આવે છે. એ તમને ખ્યાલ છે, પહેલી મોટી જાળીઓ કીધી ને, એ જાળી પ્રકારનું જે એક સાધનની ગોઠવણી હોય છે એમાંથી એ પસાર કરવામાં આવે છે. તેના ઊભા સળિયા, એની અંદર ઊભા સળિયા છે, લાકડીઓ છે, પ્લાસ્ટિકના પેકેટ છે, ચીથરા છે. તો વેસ્ટ વોટરને બાર સ્કીનમાંથી પસાર કરતા લાકડીઓ, ચીથરા,
પ્લાસ્ટિકની વસ્તુઓ, હાથ રૂમાલ, જેવી વસ્તુઓ પસાર થતી અટકાવે છે, જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે એટલે આગળ પાણીમાં જવા દેતી નથી. આમ બાર સ્ક્રીન વડે મોટા અને યંત્રોને આમ બાર સ્ક્રીન વડે મોટા અને યંત્રોને નુકસાન પહોંચાડે તેઓ યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે, તેવો કચરો દૂર કરી શકાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાની અંદર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે આ રીતે મોટો પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એક જાગૃત નાગરિક આપણે બનવાનો છે. કઈ રીતે આપણે જાગૃત નાગરિક બનીએ એના વિશે વાત કરીએ. એક જાગૃત નાગરિક તરીકે કચરો ઉત્પન્ન થવો એ માનવની અથવા માનવ દ્વારા કચરો ઉત્પન્ન થાય છે, પાણી હોય કે જમીન હોય, એ માનવીય પ્રવૃત્તિના કારણે કુદરતી ભાગ છે. પરંતુ આપણે ઉત્પન્ન થતો કચરાને મર્યાદિત રાખી શકીએ અને તેનો જથ્થો ઘટાડી શકીએ એ માનવ વ્યક્તિઓ અથવા મનુષ્યો દ્વારા શક્ય છે. કચરો ઉત્પન્ન થવો એ માનવીય એક પ્રવૃત્તિ છે, પણ એમ કહેજે કે એ જથ્થાને ઓછો કરી શકાય અથવા એને મર્યાદિત પ્રમાણમાં કરી શકાય એ આપણી એક માનવીય પ્રવૃત્તિ છે. ત્યારે ખૂબ જ વાસ અથવા દુર્ગંધને લીધે આપણે પાછા પડીએ છીએ, કારણ કે એ કચરાની અંદર ખૂબ જ વાસ અથવા દુર્ગંધ આવતી હોય, જેથી કરીને આપણે પાછા પડતા હોઈએ છીએ. હવે એમ કે તમે ઘણી વખતે ખુલ્લી ગટરોનું દૃશ્ય એક અકળાવે તેવું તમે ઘણી વખતે જોયું છે. ખુલ્લી ગટરોનું દૃશ્ય તમે જુઓ તો બહુ ગંધ મારતું હોય, બહુ દુર્ગંધ આવતું અને કાળું પાણી હોય છે, બરાબર છે. એ એમ અકળાવે એટલે તમને ગમે નહીં એવું એક દૃશ્ય હોય છે. વર્ષા ઋતુમાં જ્યારે ગટરો મોટી જે સિટીઓ છે એ મોટી સિટીઓની અંદર જ્યારે ગટરો ઉભરાય છે, વર્ષા ઋતુમાં જ્યારે ગટરો ઉભરાય છે ત્યારે પરિસ્થિતિ વણસી જાય છે. વણસી જાય એટલે બહુ ભયાનક પરિસ્થિતિ, તમે બહાર પણ ન નીકળી શકો. ઘણી વખતે એટલી દુર્ગંધ આવતી હોય કે તમે તમારા ઘરમાં પણ ન રહી શકો, એમ કોઈ પ્રવૃત્તિ શાંત ચિત્તે પ્રવૃત્તિ પણ ન કરી શકો. આપણને કાદવથી ભરેલા રસ્તા પરથી પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડે છે. સીધી વાત છે કે આ રીતે કાદવ કીચડ હોય, ગટરનું ગંદુ પાણી હોય, એમાં તમે ચાલી પણ નથી શકતા કે વાહનો પણ ચલાવી નથી શકતા. બિન આરોગ્યપ્રદ અને અસ્વસ્થ કરનારી પરિસ્થિતિઓ આવી થઈ જાય છે. માખીઓ, મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન દ્વારા વિકાસ પામે છે. એની અંદર માખી છે, મચ્છર છે, જેના દ્વારા રોગો ફેલાય છે અને આમ કે આપણા ખોરાક ઉપર જઈને ખોરાકને પણ પ્રદૂષિતને ગંદો કરે છે, એવી આ પરિસ્થિતિ થાય છે. અને પ્રજનન એટલે મચ્છરોમાંથી બીજા વધારે મચ્છરો પણ ઉત્પન્ન થાય છે, વિકાસ પામે છે. જો તમે મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતને આ બાબતે જાણ કરો તો તમે એક જાગૃત નાગરિક બની શકો છો. ગામની અંદર ગ્રામ પંચાયત હોય અથવા સિટીની અંદર નગરની અંદર મ્યુનિસિપાલિટીને તમે આ રીતે જાણ કરો તો એક નાગરિક એક એમ કહે છે કે તમે જાગૃત નાગરિક તરીકે તમે એક કામ કર્યું, સારું કામ કર્યું કહેવાય. તેમને ખુલ્લી ગટરો ઢાંકવા પર દબાણ કરો. જો કોઈ પણ ઘરનું ગંદુ પાણી પાડોશીને ઘરના આસપાસ ગંદકી કરતું હોય તો તેમને બીજાના સ્વાસ્થ્ય વિશે વિચારવા માટે વિનંતી કરવું જોઈએ. એમ કહે છે કે આજુબાજુ પાડોશમાં પણ તમારે આ રીતે ગંદુ પાણી હોય તો સોસાયટીની અંદર આ રીતે મેઇન રોડ ઉપર પાણી જતું હોય તો એમને પણ આ રીતે એમ કહે છે કે સમજાવીને અને આ રીતે તમે એક જાગૃત નાગરિક બની શકો છો. એટલે મ્યુનિસિપાલિટીને જાણ કરીને, આજુબાજુને તમે સમજણ પાડીને અથવા શેરી નાટકો કરીને પણ આ રીતે ગંદા પાણીથી કેટલી પરિસ્થિતિઓ, ગંભીર પરિસ્થિતિ સર્જાય છે, માનવીના સ્વાસ્થ્ય ઉપર કઈ કઈ અસર થાય છે એના વિશે પણ તમે આ સમજાવી શકો છો. હવે એક એમ કે સારી ગૃહ વ્યવસ્થા માટેનો મહાવરો, સારી ગૃહ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ. તો સારી ગૃહ વ્યવસ્થામાં ઘરના કચરાની અથવા પ્રદૂષકોની માત્રા ઘટાડવા માટે તમારે તે કચરો ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરની અંદર આ કચરો હોય અથવા આપણે જે
રસોડાની અંદર જે અઠવાડો હોય અથવા તેલી પદાર્થો હોય, ચરબી પદાર્થો હોય, એનો કેવી રીતે યોગ્ય નિકાલ કરવામાં આવે છે એનું તમારે ધ્યાન રાખવામાં આવે છે. ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ના ખાલી કરવા જોઈએ, તે પાઇપમાં જમા થઈ જાય. ખાદ્ય પદાર્થોને જે ચરબીયુક્ત પદાર્થો છે, ખાદ્ય પદાર્થો અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં ખાલી ન કરવા જોઈએ. એના કારણે શું થઈ જાય, ગટરની જે પાઇપલાઈન છે ને એ ચોકઅપ થઈ જાય, ભરી જતી હોય છે. એટલે કે ખુલ્લી જગ્યામાં આવા પદાર્થોને નાખવામાં આવે તો જમીનના છિદ્રોને બંધ કરી દે છે અને પાણીના ગાળાની પ્રક્રિયા અસરકારકતાને ઘટાડે છે. તેલ અને ચરબીને કચરાપેટીમાં જ નાખવા જોઈએ. ખુલ્લી જગ્યામાં નાખો તો જમીન છે, જમીનનું છિદ્રાળુતા, ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. અને ગટરની અંદર નાખો તો ગટરની જે પાઇપલાઈનો છે એને પણ ચોકઅપ કરી દેતા હોય છે. એટલે તેલ અને ચરબીને કચરાપેટીમાં જ નાખવા જોઈએ. આ રીતે વધારાના તેલ અને ચરબીયુક્ત કચરાને કચરાપેટીમાં નાખવા જોઈએ. આ રીતે વધારે કચરાયુક્ત પદાર્થો છે એને કચરાપેટીમાં નાખવા જોઈએ. રંગકો, દ્રાવકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ વગેરેને કચરાપેટીમાં નાખવા જોઈએ. રંગકો છે, દ્રાવકો છે, જંતુનાશકો છે, રસાયણો, ત્યારબાદ દવાઓ મોટર ઓઇલ જે બાઇક ગાડીની એની અંદર ઓઇલ જે વપરાય છે, એવા જે આ પદાર્થો છે, હાનિકારક પદાર્થો, એને વગેરેને કચરા ટોપલીમાં નાખવા જોઈએ, વગેરેને કચરા પેટીમાં નાખવા જોઈએ. આ બધું વેસ્ટ જ છે, જે આપણે વેસ્ટ પદાર્થ છે એ રહ્યો. આ પ્રકારનો કચરો ગટરને બંધ કરી દે છે. એટલે આ પ્રકારનો જે કચરો છે એ જો ગટરમાં નાખો તો ગટરને પણ બંધ કરી દે અને ગટર ઉભરાય પછી ત્યારબાદ બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો અને જે ગંદા જે મચ્છરો છે એના દ્વારા રોગ ફેલાય છે, તે મુક્ત ઓક્સિજનના પ્રવાહને અટકાવે છે, જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે. આ જે પદાર્થો છે એ મુક્ત ઓક્સિજનના પ્રવાહને, જે હવાની અંદર રહેલો ઓક્સિજન છે જે મુક્ત થાય છે, એના પ્રવાહને ઘટાડી દે અને વિઘટનની પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચાડે છે. એક આગળ ટોપિક છે સ્વચ્છતા અને રોગ. સ્વચ્છતા દ્વારા તમે કઈ રીતે રોગ નાબૂદ કરી શકો છો, રોગને અટકાવી શકો છો, એવો એક ટોપિક છે. જોઈએ સ્વચ્છતા અને રોગ. તો કે નબળી સફાઈ અને દૂષિત પાણી એ વિવિધ પ્રકારના રોગોનું કારણ છે. તમે ઘરમાં સાફ સફાઈ ન રાખો અને જો દૂષિત પાણી હોય તો એ ઘરની અંદર ખૂબ જ એવા રોગો ફેલાય છે. વર્મી પ્રોસેસિંગ શૌચાલય, સરકાર દ્વારા એક વર્મી પ્રોસેસિંગ શૌચાલય બનાવવામાં આવ્યું છે. શું કહે છે કે ભારતમાં એવા શૌચાલય બનાવવામાં આવે જેમાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. કે સરકાર દ્વારા એવા શૌચાલય બનાવવામાં આવે છે, ઘણી તમે કદાચ લગ્નમાં જોયું હોય કે એક ટ્રેક્ટર જેવું ઊભું હોય, ટ્રેક્ટરના પાછળના ભાગમાં શૌચાલય હોય અને નીચેના ભાગે ઉપર જે મળ છે એ મળ ભેગું કરવા માટેનું એક ટેન્ક હોય છે. એ વર્મી પ્રોસેસિંગ શૌચાલય બનાવેલા પણ હોય છે, જ્યાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, જે આપણે દૂષિત પદાર્થ તરીકે, જે ઉત્સર્જિત પદાર્થ તરીકે મળ છે, એ મળને આપણે માનવ દ્વારા કાઢવામાં આવેલું જે મળ છે એને અળસિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. આ એક પ્રકારનો નવતર નવો પ્રયોગ છે, જેમાં મનુષ્ય મળ ઉપર ઓછા પાણીના ઉપયોગ દ્વારા સલામત રીતે પ્રક્રિયા કરવામાં આવે. એની અંદર પાણી પણ ઘણું ઓછા પ્રમાણમાં પાણી હોય, મળની અંદર પાણી હોય જ છે, કચરા સ્વરૂપે બહાર નીકળતું હોય છે, તો એમાં સલામત રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. આ શૌચાલયની ક્રિયાવિધિ ખૂબ જ સરળ અને શ્વાસપ્રદ છે. માનવ મળ સંપૂર્ણપણે વર્મી કેકમાં રૂપાંતરિત થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં સારો સ્ત્રોત છે. આ જે અળસિયા દ્વારા જે વર્મી કમ્પોઝ ખાતર હોય છે એ રીતે અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. વર્મી કેક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે અને એનો ખાતર તરીકે જમીનની અંદર ખાતર તરીકે, એટલે માનવ મળનો પણ આ રીતે જમીનની અંદર ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એ વર્મી પ્રોસેસિંગ શૌચાલય કહેવાય. એને શું કહેવાય છે? વર્મી પ્રોસેસિંગ શૌચાલય. માનવ મળનો આ રીતે યોગ્ય ખાતર તરીકે ઉપયોગ થાય. ત્યારબાદ
એમ કે છે કે ખૂબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં, નદી કિનારે, રેલવે ટ્રેક પર, ખેતરોમાં અને ઘણીવાર સીધા પાણીમાં મળત્યાગ કરતા હોય છે. લોકો છે તે ગામડાની અંદર ખાસ કેમ કે છે ખુલ્લામાં છે, નદી કિનારે છે, રેલવે ટ્રેક, ખેતરોની અંદર મળત્યાગ કરતા હોય છે. સારવાર ન પામેલ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એની અંદર સારવાર પામવાનું જ નથી, એ કુદરતની અંદર જવાનું છે, જમીનની અંદર જવાનું છે, એટલે ખૂબ જ હાનિકારક હોય છે. તે જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ પણ કરી શકે છે. નદી કિનારે આ રીતે મળત્યાગ કર્યો જળ પ્રદૂષણ કરે, જમીનની અંદર વારંવાર આ રીતે મળત્યાગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. સપાટીએ પાણી અને ભૂગર્ભે જળ બંને પ્રદૂષિત થાય છે. પ્રકરણ 16માં તમે શીખ્યા હતા કે કૂવા, ટ્યુબવેલ છે એટલે કે બોર છે, ઝરણા અને નદીઓ માટે મહત્ત્વના સ્ત્રોતો છે. પાણી છે એ પાણીની અંદર કૂવા છે, ઝરણા છે, નદી, સરોવર છે, પાણી માટેના મુખ્ય સ્ત્રોતો છે. આથી ભૂગર્ભે જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ કહેવાય. કે ભૂગર્ભ એટલે જમીનની અંદર જે પાણીથી નીકળે, જમીનની અંદરથી પાણી જે નીકળે છે એ એમ કહે છે કે ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે. એમાં કોલેરા, ટાઇફોઇડ, પોલિયો, મગજનો તાવ, કમળો અને ઝાડા વગેરેનો સમાવેશ થાય છે. દૂષિત પાણી પીવાથી કોલેરા, મરડો, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, મગજનો તાવ, કમળો, ઝાડા ઉલટી અને મગજનો તાવ વગેરે રોગો થાય છે. તો આ રીતે તમે આ રોગોને એમ કહે છે કે નાબૂદ કરી શકો છો. પાણીને જો યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે અને દૂષિત પાણી ન પીવો તો તમે આ રોગોથી એમ કહે છે કે મુક્તિ મેળવી શકો છો. હવે સીવેજ નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા, આ જે ગંદો કચરો છે એની કંઈક અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં? તો એમ કહે છે કે સ્વચ્છતા વધારો કરવા પર ઓન સાઇટ એટલે જે સ્થળ છે એના પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવ્યું છે. જ્યાં આ રીતે ગંદો કચરો હોય અથવા જે દુર્ગંધ મારતો કચરો હોય છે ઓન સાઇડ એટલે તે સ્થળ ઉપર એમ કહે છે કે નિકાલની જે અલગ અલગ પદ્ધતિઓ છે એને ઉત્તેજન આપવામાં, દાખલા તરીકે મળ ટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે. એમ કહે છે કે આ દાખલા તરીકે મળ ટાંકા છે, ત્યારબાદ એમ કહે છે કે રાસાયણિક શૌચાલયો, જે શૌચાલય છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રીતે જે મળત્યાગ છે એ મળત્યાગનો યોગ્ય ઉપયોગ કરી શકાય, અને ખાતર માટેના ખાડાઓ ઉકરડા કહે છે વગેરે. જ્યાં ગટર લાઇન ન હોય તેવી જગ્યાએ હોસ્પિટલને અલગીકરણ માટેની બહુમાળી મકાનો, એના હોસ્પિટલોની જે મોટી મોટી ઇમારતો હોય છે એમાં અલગીકરણ માટેના અહીંયા એમ કહે છે કે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે, અથવા 4 કે 5 ઘરના સમૂહ હોય ત્યાં મળ ટાંકા આશીર્વાદરૂપ બનતા હોય છે. જ્યાં 4-5 ઘર હોય એમાં મળ ટાંકા પણ એક આશીર્વાદરૂપ થતા હોય છે. કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓનસાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે. ઘણી એવી સંસ્થાઓ જે ઓનસાઇટ જે તે સ્થળ ઉપર આ રીતે માનવ મળ જે મુક્ત કરવામાં આવતું હોય છે એવું ટેકનોલોજી સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે અથવા આપવામાં આવે છે. આવા શૌચાલયની સફાઈની જરૂરિયાત રહેતી નથી. આવા જે શૌચાલયો છે એની સફાઈની અંદર કોઈ જરૂરિયાત ન રહે. શૌચાલયમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. હા, જે મનુષ્ય દ્વારા મળ ત્યાગ કરવામાં આવે છે એ એક ઢંકાયેલી, આમ ખુલ્લી હોય તો એની વાસ્તે દુર્ગંધ પહેલાય, પણ ઢંકાયેલી પાઇપલાઇન દ્વારા એમ કહે છે કે એ બાયોગેસ પ્લાન્ટ થાય, અને બાયોગેસ પ્લાન્ટની અંદર ઊર્જાના સ્ત્રોત તરીકે જે રીતે આપણે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ ને એ રીતે બાયોગેસ પ્લાન્ટ દ્વારા પણ એક રાંધણ ગેસનો ઉપયોગ, આ રીતે યોગ્ય ઉર્જા પણ એની અંદરથી મેળવી શક્યા છે, રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ થાય છે. તો આ રીતે એમ કહે છે કે ઓન સાઇટ ટેકનોલોજી પણ ઉપયોગ કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક લાસ્ટ ટોપિક છે કે જાહેર જગ્યા પર સ્વચ્છતા. જાહેર જગ્યા પર સ્વચ્છતામાં શું કહે છે કે આપણા દેશમાં સમયાંતરે મેળાઓનું આયોજન થાય છે. ઘણી ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારની જે અલગ અલગ પ્રકારના મેળાઓ થતા હોય છે, એમ ધાર્મિક મેળાઓ હોય, સાંસ્કૃતિક મેળાઓ હોય, વૈજ્ઞાનિક મેળાઓ હોય, આવા મેળાઓનું આયોજન થાય છે. એની અંદર
એ મેળાઓની અંદર મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લેતા હોય છે, ઘણી મોટી પ્રમાણની અંદર લોકો એની અંદર ભાગ લેતા હોય છે. આવી જ રીતે રેલવે સ્ટેશન છે, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે પણ આ સ્થળો વ્યસ્ત રહેતા હોય છે. કે રેલવે સ્ટેશન છે, બસ સ્ટોપ, હવાઈ જહાજ સ્થળો એ લોકો દ્વારા વ્યસ્ત રહેતા હોય છે. લોકો દ્વારા વ્યસ્ત રહેતા હોય છે, ત્યાં લોકો ખૂબ જ પ્રમાણમાં ભેગા થતા હોય છે. દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય છે, તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય. એટલે કંઈક ખાવાનું ફૂડ પેકેટ્સ નાખતા હોય છે લોકો પોતાનું, એમ કહે છે કે જે શરીરમાંથી જે થૂક કે એવું જે ઘણી વખતે વોમિટિંગ દ્વારાના જે ગંદા કચરા હોય એ પણ, એમ છે કે એનો કચરો ત્યાં ઠાલવતા હોય છે જે તે જાહેર સ્થળો પર. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જ જોઈએ, નહીંતર રોગચાળો ફેલાય. અને એ જો નિકાલ યોગ્ય ન થાય, હવે તો દરેક રેલવે સ્ટેશન હોય કે જે બસ સ્ટેશન હોય અથવા જે હવાઈ જહાજ એરોડ્રોમ હોય ત્યાં, એમ કહે છે કે કચરા માટેનો યોગ્ય પ્લાસ્ટિકની જે લાલ અને લીલો કચરા માટેની, જે સૂકો અને ભીના કચરા માટેની ટોપલીઓ અથવા એનું વેસ્ટ માટેની વ્યવસ્થા કરેલી જ હોય છે. પણ એ રોગચાળો ન ફેલાય એ જે તે તંત્ર અથવા જે નગરપાલિકા અથવા સરકાર દ્વારા એનું યોગ્ય આયોજન કરવું જોઈએ. સરકારે તેના માટે કેટલાક ધોરણો નિર્ધારિત કર્યા છે, પરંતુ કમનસીબે તેઓ કડકપણે અમલ પામ્યા નથી. એમ સરકારે ઘણું બધું કરે છે, એને એડવર્ટાઇઝ કરે છે, એના જાહેરાતો લગાવે છે, એના પોસ્ટર લગાવે છે, પણ લોકો દ્વારા અથવા સરકાર દ્વારા લોકોને આ રીતે કડકપણે એનો અમલ કરાવી શકાતા નથી અથવા થતું નથી. આમ તો આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્ત્વનો ફાળો આપીએ છીએ. આપણે બધા જ જાહેર સ્થળોએ ગંદકી ન કહીએ, ઘરની આજુબાજુ ગંદકી ન કરીએ, શેરી ગંદકી ન થાય અથવા જાહેર માર્ગો પર ગંદકી ન થાય, એના માટે લોકો ઘણો મોટો ફાળો આપતા જ હોય છે. આપણે કચરો ગમે તે ન ફેંકવો જોઈએ. જો આજુબાજુ કચરાપેટી જોવા ન મળે તો આપણે કચરો ઘરે લઈ જવો જોઈએ અને તેને કચરાપેટીમાં જ નાખવો જોઈએ. કે જાહેર સ્થળ ઉપર આજુબાજુ તમે ચાલતા હોય અને કોઈક વસ્તુ નાખવાનું હોય તો જ્યાં કચરાપેટી ન હોય તો કચરો ઘરે લઈ જઈને તેને કચરાપેટીમાં નાખવો જોઈએ. એને કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જે તે સ્થળે રોડ ઉપર કે જાહેર સ્થળોએ ન નાખવો જોઈએ, જેથી કરીને ગંદકી ન ફેલાય અને લોકોનું જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય સારું રહે, એમ કે સ્વાસ્થ્ય જોખમાય નહીં. એમાંથી બેક્ટેરિયા છે, નાના સૂક્ષ્મજીવો પણ ઉત્પન્ન થાય છે. અને આ રીતે એને કચરાપેટીમાં નાખી અને આ રીતે આપણે જાહેર જગ્યા ઉપર આપણે સ્વચ્છતા જાળવી શકીએ છીએ. એની અંદર તારણમાં એવું કહે છે, એનું તારણ શું કે આપણે આપણું વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવું જોઈએ. કે આ રીતે તમે યોગ્ય નિકાલ કરો કચરાનો અથવા જ્યાં ત્યાં ન નાખો, તો એમ કહે છે કે આપણું જે વાતાવરણ છે સ્વસ્થ અને તંદુરસ્ત આપણે રાખવામાં એનો ફાળો આપીએ છીએ. તમને પાણીના સ્ત્રોતને સ્વસ્થ સ્થિતિમાં રાખવા અથવા ચોખ્ખી સ્થિતિમાં રાખવાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. જે પાણી છે એ પાણીને અથવા જે આજુબાજુ આપણે જે વપરાશ માટેની જમીન છે એને પણ ચોખ્ખી રાખવા માટે આપણે એમ કે સજાગ હોવા જોઈએ, આપણને ભાન હોવું જોઈએ. સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ. સ્વચ્છતાવાળું આપણું જીવન જીવવું અથવા શુદ્ધ વાતાવરણની અંદર જીવન જીવવું, શુદ્ધ ખોરાક ખાવો, શુદ્ધ હવા લેવી અને આજુબાજુનું વાતાવરણ રાખવું એ જરૂરી છે, એ મસ્ત બી છે. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. નરેન્દ્ર મોદીએ પણ એમ કે સ્વચ્છતા મિશન, ખાસા એવા છેલ્લા 8-10 વર્ષથી સ્વચ્છતા મિશન જે ગાંધીજીના વિચારો ઉપરથી પ્રેરેલું છે, એટલે એમ કહે છે કે આપણા વડાપ્રધાન પણ આ રીતે સ્વચ્છ રાખવા માટેની એમ કહે છે કે એક પ્રણ લે છે અથવા આપણને બહુ એવું એની સમજ પૂરી પાડે છે. તો આપણે પણ આપણું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. આપણે જ્યાં પણ શેરીમાં રહીએ અથવા જે પણ સોસાયટીમાં રહીએ એનું પ્રતિનિધિત્વ કરી અને લોકોને પણ સમજાવીએ. આપણે તે આપણાથી શરૂઆત કરીએ, એટલે દરેક લોકો પોતપોતાની આ રીતે શરૂઆત કરે તો આપણે સ્વચ્છ એક આપણે આપણું દેશ બનાવી શકીએ. આપણે આપણી જગ્યાને પણ જ્યાં રહેતા હોય એમાં પણ એમ કહે છે કે વિશાળ ફેરફાર સર્જી શકીએ છીએ. તમારી શક્તિ, વિચાર અને આશાઓથી અન્યને અભિભૂત કરી શકો છો.
તમે તમારા વિચારો પ્રદર્શિત કરી શકો છો અને લોકોને પણ આ રીતે જાગૃત કરી શકો છો. લોકોના સહિયારો પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે. સામૂહિક કાર્યોમાં અદ્ભુત શક્તિ હોય છે. લોકો 1 થી 2, 2 થી 10, 10 થી 50, 50 થી 1000, 1000 થી કરોડો લોકો સુધી આ રીતે સહિયારા પ્રયાસથી તમે ઘણું બધું એમ કહે છે કે અદ્ભુત કાર્ય એવું કરી શકો છો અને દેશ માટે યોગ્ય તમે એમ કહે છે કે દાન આપી શકો છો અથવા એવું સારું કાર્ય કરી શકો છો. તો આ રીતે એમ કહે છે કે જાહેર જગ્યા ઉપર સ્વચ્છ રાખી સ્વચ્છતા કરી અને તમે સારું એવું કાર્ય કરી શકો છો. અંતે અહીં મહાત્મા ગાંધી એવું કહેલું છે કે માનવીય અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા, માનવીય અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા માટે કોઈએ અન્યની રાહ જોવાની જરૂર નથી. પોતાનાથી જ શરૂઆત કરીએ, પોતાનાથી શરૂઆત કરી અને કે પેલો કરશે ને આપણે કરીએ એવી રીતે કોઈની રાહ જોવાની જરૂર નથી. એમ કહે છે કે પોતાના આત્મસાદ અને પોતાના આત્મ એમ કહે છે કે નિર્ભર નહીં, આત્મનિર્ભર હમણાં જે ચાલુ છે ને કે ભારત આત્મનિર્ભર દેશ છે, એવી રીતે આત્મનિર્ભર થઈ અને પોતાની જાતે જ આ રીતે જો પ્રયાસ કરશો તો તમે સારું એવું જીવન અને આપણે આવનારી પેઢીઓને પણ સારું જીવન પ્રદાન કરી શકશો, આવું મહાત્મા ગાંધીએ કહેલું છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જે 18મો પાઠ છે દૂષિત પાણીની વાર્તા એ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.